દક્ષિણ ગુજરાત સહિત આસપાસના વિસ્તારો માટે નવી સિવિલ હોસ્પિટલ આશાનું કિરણ ગણાય છે પરંતુ આ સરકારી સિવિલ હોસ્પિટલ હંમેશા વિવાદોના ચકડોળમાં ગોળ ફર્યા કરતી હોય છે હાર ડેન્ગ્યુ અને મલેરિયા જેવા અનેક રોગોએ માથું ઉચક્યું છે ત્યારે તેની સામે બાથ ભીડવામાં સરકારી બાબુની નિષ્ક્રિયતા જોવા મળી રહી છે અને તેનો ભોગ અનેક રોગના દર્દીઓ બની રહ્યા છે ગરીબ લોકો માટે આશીર્વાદ સમાન હોસ્પિટલ હોસ્પિટલ હોય તો તે છે સિવિલ અને અહીં સેકન્ડોની સંખ્યામાં દર્દીઓ આવતા હોય છે અને સજ્જ થઈ પોતાના ઘરે પરત ફરવાની આશા લગાવીને બેઠા હોય છે પરંતુ સિવિલમાં દર્દીઓના આગમન સાથે સારા થવાની નહીં પરંતુ સંઘર્ષની પ્રક્રિયા શરૂ થતી હોય તેવું લાગે છે સરકારી હોસ્પિટલ હવે સ્વસ્થ તકલીફ આપવામાં કસર બાકી રાખતું નથી જે અંગેનો તાગ મેળવવા દિવ્યાંગ ન્યૂઝના પ્રતિનિધિ મુકેશ ગૌરવ સહિત કેમેરામેનને અનેક પ્રયત્નો કર્યા છે કેસ પેપર કઢાવવાની પ્રક્રિયાથી લઈ અનેક ઓપીડીની બહાર દર્દીઓને લાગે છે કલાકોનો સમય વહેલી સવારથી લોકો લાઇનમાં ઊભા રહ્યા છે મેડિસન છે તે ગેટ બંધ કરીને બેઠા છે લોકો સાથે આપણે વાત કરીએ કે વહેલી સવારથી સવારથી લાઇનમાં છે મેડિસન માટે જે લોકો લાઈન કતારમાં ઊભા છે એના માટે લોકો હેરાન પરેશાન થઈ રહ્યા છે આપણી સાથે એક ભાઈ જોડાયા છે આપણે એમની સાથે વાત કરીએ છીએ કે વહેલી સવારથી તમે દવા મેડિસન લેવા માટે લાઇનમાં ઊભા છે

વહેલી સવારથી લોકો લાઇનમાં ઊભા રહ્યા છે ત્યારે સુરત શહેર ગુજરાતની અંદર ડેન્ગ્યુનું કહેર રોગચાળો ફાટી નીકળ્યો છે ત્યારે સિવિલની અંદર અવ્યવસ્થાના ભાગરૂપે તમે જોઈ શકો છો લોકોને બહાર કલાકો સુધી લાઇનમાં ઊભા રહીને દવા મેડિસન લેવા માટે લાઇનમાં ઊભા રહે છે ત્યારે તમને બતાવવાની બતાવવાની તમને કોશિશ કરું છું કે અહીંયા તાળું મારવામાં આવ્યું છે આ મેડિસન અહીંથી મેડિસિન આપવામાં આવે છે અહીંયા તાળું મારવામાં આવ્યું છે અને કલાકો સુધી પેશન્ટો દર્દીઓ લાઇનમાં ઊભા રહ્યા છે આપણે લોકો બી હેરાન પરેશાન થઈ રહ્યા છે તમને દ્રશ્યોમાં બતાવવાની કોશિશ કરીએ આપણે સાથે હજુ ઘણા લોકો છે આપણે એમની સાથે વાત કરીએ એમને પૂછીએ કે તમને શું પ્રોબ્લેમ થઈ રહી છે હું મારું નામ રમાકાંત કૌશિક છે હું પણ નિરીક્ષણ માટે જ આવ્યો છે સિવિલ હોસ્પિટલના અંદર વાર્ડોની હાલત ખરાબ છે પેસેજોમાં લોકો સુઈ રહ્યા છે દવાઓ માટે લાઇન લગાવી રહ્યા છે અને સુરત શહેરના હોસ્પિટલના અંદર એવી પરિસ્થિતિ સર્જાઈ છે જેમ કે સુરત શહેરમાં કોઈ અકસ્માત થયું હોય પણ ખરેખર અકસ્માત નથી થયો સુરતના જે મેનેજ સુરત સિવિલ હોસ્પિટલના જે મેનેજમેન્ટ છે હો તદ્દન લાપરવાહી છે બેદરકારીપૂર્વક છે અહીંયા સિક્યુરિટીના ભરોસે સિવિલ હોસ્પિટલ મૂકી દીધી છે અને સિવિલમાં જે ડૉક્ટરો છે એ બધા શિખાઉ ડૉક્ટરો છે સ્ટુડન્ટને મૂકી દીધું છે સર્જન ડોક્ટરો છે જ નહીં અને લોકો ધક્કા ખાઈ ખાઈને જાય છે સમયસર રિપોર્ટ મળતી નથી લોકોને દવાઓ મળતી નથી લોકોને ફક્ત અને ફક્ત ધક્કા ખવડાવવામાં આવે છે એટલે અમે વિરોધ કરીએ છીએ કે આ સિવિલ પ્રશાસન નહીં સુધરે તો ઉગ્ર આંદોલન કરવામાં આવશે પછી જનતા જાહેર સડક ઉપર ઊભી રહીને સિવિલ પ્રશાસનને ગમે તે જે શિસ્તાત્મક શબ્દો હશે ગાંધી ચિંધ્યા માર્ગે તે અમે આંદોલન કરશું અને ફક્ત અને ફક્ત અમે જનતાને અત્યારે શાંતિપૂર્વક રહેવાનું દાવા માટે પ્રોત્સાહિત કરીએ છીએ તે છતાં અમે રજૂઆત પણ કરી છે ઘણીવાર પ્રશાસનને શહેરમાં ડેન્ગ્યુ નો તાવ મેલેરિયા જેવા સામાન્ય બીમારીઓ થાય છે ડેન્ગ્યુ છે તેના માટે કોઈ વ્યવસ્થા કરવામાં નહીં આવી કોઈ ઓપીડી એક્સ્ટ્રા કરવામાં નથી આવી લોકોને ગાદલા પાથરીને નીચે જમીનમાં સુડાવવામાં આવે છે અને ગમે તેમ લોકોને અત્યારે તો એવી પરિસ્થિતિ લાવી દીધી છે કે લોકો પોતાના ખર્ચેથી બોટલ બહારથી ખરીદીને લાવે છે અને પોતે જ જે છે ઈલાજ પૈસાથી પોતે કરાવે છે સરકારી હોસ્પિટલનો કોઈ કોઈને લાભ મળતું નથી આપણી સાથે આ ભાઈ જોડાયા હતા તમને હજુ મેં લાઇન બતાવવાની જે કોશિશ કરું છું તમે જોઈ શકો છો કે વહેલી સવારથી લોકો લાંબી લાંબી કતારોમાં ઊભા રહ્યા છે ત્યારે અહીંયા મેડિસન લેવા મેડિસન લેવા માટેની લાઈનો છે મેડિસન માટે તમે જોઈ શકો છો કે કેટલી લાંબી લાઈનો લાગવા લાગી છે આપણી સાથે હજુ ભાઈ જોડાયા છે આપણે એમની સાથે વધુ વિસ્તૃત જાણકારી મેળવશું કે એમને શું પ્રોબ્લેમ અને હેરાનગતિ પડી રહી છે हाँ जी हाँ जी मेरा नाम संजय महेंद्र तिवारी है मैं हर हफ्ते सिविल हॉस्पिटल में आता ही रहता हूँ और यहाँ का व्यवस्था एकदम घटिया से घटिया है सुप्रिंटेंडेंट के ऑफिस पे भी मैं जा कर के दो चार बार बोलने का कोशिश किया लेकिन उनका पर्सनल असिस्टेंट बोला कि ऐसे आप नहीं मिल सकते उनसे सिर्फ एम और एम ही मिल सकते हैं और अभी हाल में ही हमने एक हफ्ता पंद्रह दिन लगभग हुआ ऑपरेशन कराया ओटी का कपड़ा न होने के वजह से